કોની સત્તા મહાસંગ્રામ 2024 અને વોટ કરો ગુજરાત સતત આજ અપીલ ટીવી 9 દ્વારા કરવામાં આવી રહી છે અને અત્યારનો જે આંકડો સામે આવ્યો છે ખરેખર આ આંકડો સારો કહેવાય કારણ કે એક કલાકમાં 7% જેટલું મતદાન થઈ ગયું છે 7% જેટલું મતદાન થયું છે આ જ લોકોનો ઉત્સાહ બતાવે છે અને લોકોમાં આ જ જાગૃતતા બતાવે છે કે લોકશાહીને મજબૂત કરવા માટે તેમના વોટની મૂલ્ય શું છે અને તે જ આ આંકડો એ પુરવાર કરે છે. રાજ્યમાં શરૂઆતથી જ મતદારોમાં ઉત્સાહ વધ્યો છે અને કલાક દોઢ કલાકની અંદર સરેરાશ એવરેજ એટલે કે 7% જેટલું મતદાન થઈ ચૂક્યું છે. ગરમીને કારણે લોકો સવારે જ મતદાન કરવા માટે નીકળી પડ્યા છે અને મોટાભાગના મતદાન મથકો પર અત્યારે મોટી સંખ્યામાં લાંબી કતારો પણ જોવા મળી રહી છે, જે ખરેખર સારી બાબત કહી શકાય. કમસે કમ લોકશાહી માટે, રાજકીય પક્ષો માટે પણ અને 7% દોઢ કલાકમાં મતદાન. તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે સાવલીથી કે જ્યાંના કરજિયા ગામે ઈવીએમ ખોટકાયું છે. કરજિયા ગામે બૂથ નંબર 166માં ઈવીએમ ખરાબ થયાના સમાચાર દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છે. સીઆર પાટીલ મતદાન કરવા માટે પહોંચ્યા છે ભંડાર વિસ્તાર કે જ્યાં તેઓ મતદાન મથકે પહોંચ્યા અને પોતાના મતદાનનો તેઓ ઉપયોગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નવસારી લોકસભા બેઠકથી તેઓ ભાજપના ઉમેદવાર અને ગત વખતે જો વાત કરવામાં આવે તો સૌથી વધુ લીડથી જીત્યા હોય એવાના કેટલાક નેતાઓમાં એક અને ગુજરાતમાં તો સૌથી વધુ લીડ ચોક્કસપણે 22 લાખ મતદારો ધરાવતી નવસારી બેઠક છે અને આ નવસારી બેઠકમાં તેઓ અત્યારે ભટાર વિસ્તાર અંતર્ગત પોતાના મતદાનનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે અમિત શાહ પણ અત્યારે નારણપુરા પોતાના મતદાન મથકે પહોંચ્યા છે. તેમની સાથે સ્થાનિક કાર્યકર્તાઓ નેતાઓ છે. ઉલ્લેખનીય છે કે લોકોની વચ્ચે અત્યારે સૌથી પહેલા તેઓ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ લગભગ 10 વાગ્યા આસપાસ તેઓ મતદાન કરવા માટે જવાના છે. ઉલ્લેખનીય છે કે આજે તમામ જે નેતાઓ છે તેઓ મતદાનના તેમના દ્રશ્યો પણ બતાવી રહ્યા છે, સાથે કતારબંધ ઉભેલા એ લોકોના દ્રશ્યો પણ ચોક્કસપણે લોકોને પણ એ પ્રેરણા અત્યારે આપી રહ્યા છે કે તેઓ પણ વહેલી સવારે મતદાન માટે અત્યારે આગળ આવે. કારણ કે લગભગ 12 વાગ્યા સુધીનો એવો સમયગાળો છે કે જ્યારે વધુ મતદાન થઈ જાય અને તો લોકો ગરમીથી પણ રાહત મેળવી શકે. સીઆર પાટીલના દ્રશ્યો એક તરફ આપણી સ્ક્રીન પર છે કે જેઓ અત્યારે પોતાનું મતદાન કરી રહ્યા છે, મતાધિકારનો ઉપયોગ તેઓ કરી રહ્યા છે. બીજી તરફ લોકોની વચ્ચે અમિત શાહના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. આજે તેઓ જ્યારે વડાપ્રધાન આવ્યા ત્યારે સૌથી પહેલા રાણી પર પહોંચ્યા હતા. આ દ્રશ્યો જુઓ, સુરતના ભટાર વિસ્તાર કે જ્યાંથી પોતાના મતદાન મથકથી સીઆર પાટીલે મતદાન કર્યું છે. એ પહેલા હર્ષ સંઘવી પણ સુરતમાં પોતાના મતદાન મથકે પહોંચ્યા હતા, પરિવાર સાથે પહોંચ્યા હતા, ઢોલ નગારા સાથે પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું. આ દ્રશ્યો મેં આપને અત્યારે સુરતથી બતાવી રહ્યા છે. સીઆર પાટીલે મતદાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે જે સ્થાનિક અગ્રણીઓ છે, પરિવારના સદસ્યો છે, તમામ ત્યારે હાજર રહ્યા અને આ લોકસભાનો આ જે મહાસંગ્રામ છે તેમાં મતનું મૂલ્ય સમજાવતા આ દ્રશ્યો છે. ઉલ્લેખનીય છે કે આજે તમામ નેતાઓ માટે પણ ચોક્કસપણે કસોટી છે કે આખરી ગરમીમાં લોકોને બહાર લાવવા અને મતદાન કરવું, પરંતુ 7% મતદાન થઈ ગયું છે તે મહત્વ